बनास डेरी द्वारा मोती दूध नामनी नवी प्रोडक्ट लॉन्च करवामां आवी छे। बनासकांठा जिल्लानी बनास डेरीए नवू अमूल दूध लॉन्च कर्युं छे। अमूलना मोती दूधने फ्रीजनी बहार 90 दिवस राखशो तो पण बगड़शे नहीं। आ माटेनुं खास विशिष्ट पाउच बनास डेरीए बनाव्युं छे। जे सामान्य दूध एक ज दिवस फ्रीजनी बहार राखो तो बगड़ी जतुं होय छे, पण आ दूध तमे दूध लावो छो तो તે પાઉચને તમે ફ્રીજની બહાર જ 3 મહિના સુધી રાખીને પણ તેનો ઉપયોગ કરી શકો છો। આટલા સમય પછી પણ દૂધની ક્વોલિટી બગડતી નથી। બનાસ ડેરીના દાવા પ્રમાણે ફ્રીજમાં રાખ્યા વિના દૂધ ન બગડે તે માટેનું પાઉચ બનાસ ડેરીએ બનાવ્યું છે। આ અમૂલ મોતી દૂધના પાઉચથી ગ્રાહકોને દૂધ બગડવાની સમસ્યાથી છુટકારો મળશે। મુસાફરીમાં થોડા દિવસો માટે બહાર જતા હો તો તમે તમારી સાથે પણ આ પાઉચ રાખી શકો છો અને ઘરમાં પણ રાખી શકો છો। આ ઉપરાંત જેમના ઘરમાં ફ્રીજની સુવિધા નથી તે પણ આ દૂધને કોઈ પણ ચિંતા વગર રાખી શકે છે। પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં અમૂલનું મોતી દૂધ સૈન્ય અને પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોને આર્મી જવાનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। અમે પાઉચમાંથી તૈયાર કરીને પાઉચ મિલ્ક, એ તો દિલ્હીનું માર્કેટ હોય કે બાકી જગ્યાએ હોય, રોજનું 10 લાખ કરતાં વધારે લાખ લીટર ત્યાં દિલ્હીમાં પહોંચતું હોય। પાઉચ મિલ્કની અંદર પણ 25 લાખ લીટર કરતાં રોજનું વધારે દૂધ એ દરેકના ઘરની અંદર દૂધ પહોંચાડી એના ઘરે ચા બની શકે, બાળકોના એક ઉત્તમ ખોરાક તરીકે એ ગુણવત્તાવાળું દૂધ અમે પહોંચાડીએ છીએ। તે સિવાય સરહદ ઉપર પર્વતાળ વિસ્તારમાં સૈનિકો હોય અથવા તો રહેતા જે લોકો હોય એમને રોજે રોજ પહોંચાડવું મુશ્કેલ બનતું હોય તો ટેટ્રાપેક જેવી વ્યવસ્થા અમે કરી છે કે યુએસટી મિલ્ક જે 100 દિવસ કરતાં વધારે દિવસ સુધી દૂધ ફ્રીજમાં રાખ્યા સિવાય પેકિંગ કરીને રાખી શકાય તેવી વ્યવસ્થા કરી છે, તો એ પણ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના છાપી ખાતે આવેલી મોબાઈલની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનનું શટર લોક કાપી દુકાનમાંથી અંદાજે 2 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરીને રફુચક્કર થઈ જતા આ બનાવ સંદર્ભે છાપી પોલીસે આ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન હટાવ્યા બાદ તસ્કરોને પણ જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક બાદ એક ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના છાપી ખાતે મોબાઈલની એક દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવી 2 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી છે। છાપી ખાતે બનેલા ચોરીના આ બનાવની વિગત એવી છે કે છાપીમાં આવેલી એક મોબાઈલ નામની દુકાનમાં ગત રાત્રિના સુમારે તસ્કરોએ સીસીટીવી ખરાબ હોવાથી તેનો લાભ ઉઠાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો। દુકાનની શટરનું લોક કાપી તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને દુકાનમાંથી અંદાજિત 2 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયા હતા। બનાવની જાણ થતા છાપી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ સંદર્ભે તપાસ કરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગિરીશ જોશી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં સતત વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો છેલ્લા 24 કલાક દરમિયાનમાં વરસેલા વરસાદથી તલોદ માર્કેટયાર્ડની પાછળના ભાગે પાણી ભરાયા હતા। લોકોના ઘરમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, તલોદ। બનાસકાંઠા જિલ્લાના પતિના લાંબા આયુષ્ય માટે બહેનો દ્વારા કેવડા તીજની ઉજવણી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ડીસા સહિત વિવિધ વિસ્તારોમાં પોતાના પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓ દ્વારા કેવડા તીજની ઉજવણી કરવામાં આવી હતી। પાલનપુર અને ડીસા સહિત વિવિધ વિસ્તારોમાં હનુમાન મંદિરોમાં તેમજ ભગવાન ભોળેનાથના મંદિરોમાં બહેનો દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી।
આજે અમારું કેવડા તુજનું વ્રત છે. આજે અમે શંકર ભગવાનને ના મતલબ કારણ હનુમાન મંદિર અમે આરતી કરવા આવીએ છીએ. શંકર ભગવાનની આરતી કરીએ છીએ, પાર્વતીની આરતી કરીએ છીએ, પછી ગણપતિની આરતી કરીએ છીએ. આજે અમારા પતિને આયુષ માટે અમે આરતી મતલબ કે વ્રત રાખીએ છીએ. અમારે એ જેટલા 12 વાગે સુધી અમે પાણી વગર ના પીએ, પૂજા કરીને પછી કેવડું સૂંઘીને અમે પાણી પીએ છીએ. અમે પતિને લાઈશું મતલબ કે આયુષ માટે અમે પૂજા કરીએ છીએ. અને આ વ્રત અમે જેટલા વર્ષ અમે પતિની આયુષ રહે એટલા વર્ષ અમે કરીએ છીએ. આ વ્રતની ઉજવણી પણ થાય, પણ અમે 10 વર્ષે કરે, 5 વર્ષે કરે અને એવી રીતે ઉજવણી પણ થાય. પણ આપણે પતિની લંબી ઉંમર થાય એને માટે અમે વ્રત કરીએ છીએ. ભાદરવાસુ ત્રીજ એટલે કે કેવડા ત્રીજ કહેવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના પતિના આયુષ્ય માટે વ્રત કરી ભગવાન પાસે પોતાના પતિના લાંબા આયુષ્યની માંગ કરી પ્રાર્થના કરતી હોય છે. દર વર્ષે ભાદરવાસુ ત્રીજના દિવસે હિન્દુ ધર્મના નિયમ અનુસાર કેવડા ત્રીજનું વ્રત બહેનો દ્વારા કરવામાં આવતું હોય છે. આ વ્રત સુહાગન બહેનો દ્વારા જ કરવામાં આવે છે. કેવડા ત્રીજના દિવસે શંકર ભગવાનને પાર્વતી માતાજીએ કેવડું ચડાવ્યું હતું, ત્યારથી કેવડા વડે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. આજે કેવડા ત્રીજનું વ્રત બહેનો કેવડા ત્રીજનું વ્રત અખંડ સૌભાગ્ય માટેનું વ્રત કરે છે. કુંવારી બહેનો હોય એ વર પ્રાપ્ત કરવા માટે વ્રત કરે છે, શંકર ભગવાનની પૂજા કરે છે. શંકર ભગવાન પાર્વતી શિવ પાર્વતીની આખી બધી પૂજા કરે છે અને કેવડાની પૂજા કરીને શંકર ભગવાનને પ્રસન્ન કરે છે. અખંડ સૌભાગ્ય માટેનું આ કેવડા ત્રીજનું વ્રત છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પાંચડા ગામમાં રહેતી સુમન કટારિયા માટીમાંથી સુંદર મૂર્તિઓનું સર્જન કરી રહી છે. કહેવાય છે કે કલાકારને કોઈ જાત હોતી નથી, એ કુદરતી શક્તિના પ્રતાપે આપોઆપ બહાર દેખાઈ આવે છે. ત્યારે કલાઓ અનેક પ્રકારની હોય છે, એમાં હસ્તકળા કરવી એ એક અદ્ભુત કળા આસ્પદક લાગે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનદાર પંથકમાં કલાનો સૂરજ ઉગ્યો હોય એવું લાગે છે. ખેલ મહાકુંભથી લઈ અનેક વિવિધ ક્ષેત્રોમાં અહીંથી વિવિધ કળા ક્ષેત્રે અહીંના લોકોએ નામના મેળવી છે. ત્યારે વડગામના ઉત્તરે આવેલું 70 કિલોમીટર અંતરે આવેલ પાંચડા ગામના અને હાલ પાલનપુર ખાતે પશુ દવાખાનામાં નોકરી કરતા વિનોદભાઈ કટારિયાના નાના પરિવારની દીકરી સુમન માટીના લોવામાંથી વિવિધ પ્રકારની કળાકૃતિઓ બનાવી પર્યાવરણનું જતન કરતી માટીની મૂર્તિઓ બનાવવાનું અને મૂર્તિઓને નાજુક રીતે વિવિધ મરોડ નખ શીખ કોતરણી કરી આબેહૂબ મૂર્તિઓ બનાવી કંઈક અલગ પ્રકારની પશુ પક્ષીઓ દેવી દેવતાઓની નેતાઓની આબેહૂબ મૂર્તિઓ તૈયાર કરી પાલનપુર સરકારી વસાહત ખાતે કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનથી લઈ ગણપતિ દશામાની રાધાકૃષ્ણની એપીજે અબ્દુલ કલામની મગર મોર વિવિધ કલા આકૃતિઓ માટીમાં બનાવી છે. ત્યારે હાલ ગણપતિ મહોત્સવ જાહેરમાં ઉજવણી કરી શકાય તેમ ના હોય ત્યારે ગણપતિ ઉત્સવના ભક્તો દ્વારા અહીંની માટીની ગણપતિની મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખે તો ચોક્કસ પર્યાવરણની જળવણી થઈ શકે છે. ગિરીશ જોશી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. શું નામ બેબી આપનું? કટારિયા સુમન. તમે ક્યારથી આ પ્રવૃત્તિ કરો છો, આ મૂર્તિઓ બનાવવાનું? પ્રવૃત્તિ તો કંઈક નાનપણથી જ આવ્યું, બધું ચાલુ હતું. પણ એક વખત ફેમિલી સાથે બાલારામ ગઈ હતી તો ગણપત દાદાની મૂર્તિ પગમાં જતી હતી, પછી ક્યાંય ની ક્યાંય ફરતી હતી અને ગમે તે આડે અવળે કંઈ ને કંઈ કેમ કચરા રૂપી શું કહેવાય ફરતી હતી. તો મને વિચાર આવ્યો કેમ કે હું બીજી બધું વસ્તુ બનાવી શકું તો આ ગણપત દાદાની મૂર્તિ કેમ ના બનાવી શકું. તો મેં આ સ્ટાર્ટ કંઈક 5-6 વર્ષ પહેલાંથી એટલું સ્ટાર્ટ કર્યું ગણપત દાદાની મૂર્તિ બનાવવાનું. અત્યાર સુધી કઈ કઈ મૂર્તિઓ બનાવી છે? અત્યાર સુધી તો બાબા સાહેબ, પછી સરદાર વલ્લભભાઈ, પછી જવાહરલાલ નહેરુ, એવી કોઈ સુકેશમાં મૂકવાની કોઈ બીજી કોઈ બી મૂર્તિ કોઈ બી બનાવી હતી. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં વહેલી સવારે 4 કલાકમાં 4.25 ઇંચ વરસાદ પડવાથી તલોદ શહેરની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં વહેલી સવારે લગભગ 4-6માં 2 કલાકમાં જ લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી તલોદ તાલુકામાં આવેલ સિવિલ પાસે માર્કેટિંગ યાર્ડ રોડ, ટાવરથી અંબાજી મંદિર રોડ, પ્રજાપતિવાસ, આશ્રય રેસિડેન્સી, ટાવરથી ટીઆર ચોકડી રોડ પર તથા ટીઆર ચોકડી પાસેના પાલિકાના બગીચા વરસાદી પાણીથી ભરાયા હતા.
વરસાદી પાણી વચ્ચે તલો જીબી આગળ આવેલ ગટરનું પાણી ઉભરાતા સ્થાનિક લોકો પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે મહિયલ પાસે આવેલ રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, તલોદ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં એક અઠવાડિયામાં કોરોના પોઝિટિવના નવા 3 કેસ આવતા વેપારી દ્વારા બજાર બંધ રાખવાનો નિર્ણય કરેલ છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં એક સપ્તાહમાં કોરોના પોઝિટિવના વધુ 3 કેસ સામે આવ્યા છે, જેથી વેપારી એસોસિએશને મામલતદાર અને પીએસઆઈ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી 5 દિવસ સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ, દૂધ, મેડિકલ સ્ટોર્સ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. કોરોના સંક્રમણ ન વધે તે માટે સ્થાનિક વેપારીઓ દ્વારા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. લલિત ડામોર સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, વિજયનગર. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સલાટપુર ગામની લુણી નદીના કોઝવે ઉપર બાઇક સ્લીપ થતા શિક્ષક નદીમાં તણાયા હતા, પરંતુ સદનસીબે જીવ બચી ગયો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલ સલાટપુર ગામની લુણી નદી બંને કાંઠે વહે છે. તેના કોઝવે ઉપરથી બાયડ તાલુકાના ભુડાસણ ગામના રહેવાસી શૈલેષભાઈ ડાયાભાઈ પોશીના શાળામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક સ્લીપ થતા શૈલેષભાઈ નદીના વહેણમાં તણાયા હતા. તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ગામના તરવૈયાની મદદથી શિક્ષક શૈલેષભાઈને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. સાહસિક યુવાનોની મદદથી શિક્ષકનો જીવ બચી ગયો હતો. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, તલોદ.